नमस्ते बाळको, आजे आपणे धोरण 5 मां प्रकरण 3 केटला चोरस जे तमने काले मे पुस्तक द्वारा समजाव्यू हतुं, आजे आपणे थोडा दाखला समजीशुं। जेमां पहेला सौप्रथम परिमिति लख्युं छे। परिमिति एटले जे ते आकृतिनी फरतेनी बधी बाजुनो मापनो सरवाळो। એટલે જે તમને અહીંયા આકૃતિ આપી છે એ આકૃતિની બધી બાજુનો માપના સરવાળાને આપણે શું કરીશું, પરિમિતિ શોધીશું। એનું સૂત્ર આપેલું છે કે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ, જેને ટૂંકમાં 4 ગુણ્યા લંબાઈ। હવે લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિમાં પણ એ જ રીતે કે લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ, લંબચોરસની આકૃતિ આવી આવે છે। અને ચોરસની આકૃતિ, ચોરસની આકૃતિને તમને સાઈડ પર સમજાવું છું કે આ જે ચોરસ આવી રીતનું હોય કે બધી બાજુના માપ સરખા હોય, ચોરસને શું હોય છે બધી બાજુના માપ સરખા હોય છે। એટલે કે લંબચોરસની પરિમિતિ લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ, જેને ટૂંકમાં બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। ઉદાહરણ એક જોઈશું, ઉદાહરણની અંદર તમારે આકૃતિ જુઓ, આકૃતિ પણ આપી દીધી છે અને પરિમિતિ શોધવાનું છે। શું શોધવાનું છે? પરિમિતિ। પરિમિતિ પહેલા માપ લખી દો, 4 સેમી 4 સેમી, જે લંબાઈ તમને 4 સેમી આપી છે તો સામેનું માપ પણ કેવું હશે, સરખું જ હશે। એટલે આપણે પહેલા સૌપ્રથમ પહોળાઈ 3 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 4 બરાબર, આ બધાનો શું કરીશું સરવાળો। 3 ને 4 7, 7 ને 3 10, 10 ને 4 14, એટલે નીચે આપણે લખી દઈશું 14 સેમી। એ રીતે બાજુમાં પહેલો દાખલો છે, ઉદાહરણ મેં તમને સમજાવ્યું છે એ જ રીતનું પહેલો દાખલો જુઓ કે પહોળાઈ તમને પહોળાઈ કેટલી આપી છે, 3 સેમી, તો સામેનું માપ પણ 3 સેમી। લંબાઈ કેટલી આપી છે, 6 સેમી, તો સામેનું માપ પણ 6 સેમી। હવે આપણે લખીશું 3 સેમી પ્લસ 6 સેમી પ્લસ 3 સેમી, સરવાળો કરીશું, 3 ને 6 9, 9 ને 9 ને 3 12, 12 ને 6 18 સેમી। જો તમને સેમી આપેલું હોય તો સેમી લખવાનું, મીટર આપ્યું હોય તો જવાબની પાછળ મીટર લખવાનું। અહીંયા બધામાં સેમી આપેલું છે એટલે જવાબની પાછળ શું આવશે, સેમી આવશે। હવે બીજો દાખલો છે, 2 સેમી 3 સેમી 2 સેમી 2 સેમી 3 સેમી અને 2 સેમી છે। હવે આપણે સાઈડ પર 2 સેમી પ્લસ 3 સેમી પ્લસ 2 સેમી પ્લસ 2 સેમી પ્લસ 3 સેમી, હજી કંઈક 2 સેમી ઘટે છે તો આપણે લખી નાખવાના 2 સેમી। આ બધાનો સરવાળો કરીશું તો કેટલા થઈ જશે, 14 સેમી। આ બે દાખલા મેં તમને સમજાવ્યા, એવી જ રીતનો ત્રીજો દાખલો તમારે પૂર્ણ કરવાનો રહેશે। અહીંયા તમને 5 સેમી આપેલું છે, કેટલા સેમી, આ 5 સેમી, આ 5 સેમી, 4 સેમી અને 4 સેમી, જે દાખલો તમારે પૂર્ણ કરવાનો રહેશે। અને આ નોટબુક ની અંદર જે તમને મેં સમજાવેલું છે આ બધું તમારે નોટબુક ની અંદર લખવાનું રહેશે। અને આ જે સૂત્ર છે એ સૂત્ર તમને ખાલી જગ્યામાં પણ પૂછવામાં આવશે।